હેલો, આજે આપણે પેથોલોજીમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક લઈશું, ઇન્ફ્લેમેશન. નાઉ વોટ ઇઝ ઇન્ફ્લેમેશન? ઇન્ફ્લેમેશન નો મીનિંગ, ઇન્ફ્લેમેશન વર્ડ તમે ઘણી જગ્યાએ સાંભળ્યો હશે, અથવા એના જેવો લાગતો ઓળખતો શબ્દ તમે ઘણી જગ્યાએ સાંભળ્યો હશો. તમે ફ્લેમ પણ સાંભળ્યો હશે. ફ્લેમ મતલબ આગ લાગવી, આગ લાગે, ફ્લેમ એટલે આગ. ઇન્ફ્લેમેબલ એવો વર્ડ તમે સાંભળ્યો હશે કોઈ જગ્યાએ, અથવા જોયો હશે. તમે પેટ્રોલના ટેન્કર જતા હોય, સીએનજી ના, પીએનજી ના ટેન્કર જતા હોય, કેરોસીન ના ટેન્કર જતા હોય, એની ઉપર લખેલું હશે ઇન્ફ્લેમેબલ. વોટ ઇઝ ઇન્ફ્લેમેશન? ઇન્ફ્લેમેબલ, ઇન્ફ્લેમેબલ મતલબ જ્વલનશીલ, સળગે એવું, જલ્દી સળગે એવું. સેમ થિંગ આના ઉપરથી વર્ડ આવ્યો છે ઇન્ફ્લેમેશન ઇન અવર પેથોલોજી, એન્ડ ધેટ ઇઝ કોલ્ડ ઇન્ફ્લેમેશન. ઇન્ફ્લેમેશન નો આમ લિટરલી મીનિંગ જોવા જઈએ તો સળગવું. જ્યારે આપણા બોડીમાં ઇન્ફ્લેમેશન થાય ત્યારે આપણા બોડીમાં શું થાય? આગ લાગે, ગરમ ગરમ થઈ જાય રહ્યો ભાગ, અને એટલા માટે એ જે પ્રોસેસ છે આખી પ્રોસેસ આપણે કહીએ છીએ ઇન્ફ્લેમેશન. હવે પેથોલોજીકલી ડેફિનેશન જોવા જઈએ તો વોટ ઇઝ ઇન્ફ્લેમેશન? ઇન્ફ્લેમેશન ઇઝ અ લોકલ રિસ્પોન્સ ઓફ અવર બોડી. એ આપણા બોડીનું લોકલ રિસ્પોન્સ છે. કેમ લોકલ રિસ્પોન્સ આપે છે? આપણો બોડી રિસ્પોન્સ કેમ આપે છે? બીકોઝ ઓફ સમ ઇન્જરી. આપણા બોડીમાં કોઈ ઇન્જરી થઈ અને ઇન્જરીને રિસ્પોન્સ આપે છે. ઇન્જરી ઘણા કારણથી હોઈ શકે, કોઈ પણ કારણથી હોઈ શકે, પણ આપણા બોડીમાં ઇન્જરી થઈ તો એનો રિસ્પોન્સ જે બોડી આપણને આપે છે એને આપણે કહે છે લોકલ રિસ્પોન્સ, જેને આપણે કહે છે ઇન્ફ્લેમેશન. અને અલ્ટિમેટલી લોકલ રિસ્પોન્સ કેમ આપે છે? કે જેથી જે ઇટિયોલોજિક એજન્ટ હોય એને આપણે રિમૂવ કરી શકીએ, અથવા જે કંઈ ડેમેજ થયું હોય આપણા બોડીને, આપણા બોડી ડેમેજ થયું હોય, બોડીને ડેમેજ આપણે મિનિમાઇઝ કરી શકીએ, એટલા માટે આપણું બોડી રિસ્પોન્સ આપે છે, જેને આપણે કહે છે ઇન્ફ્લેમેશન. અને ઘણા કેસમાં ઇટ મે લીડ ટુ હીલિંગ. જે ડેમેજ થઈ ગયું હોય ડેમેજને રિપેર પણ કરવું પડે, હીલ પણ કરવું પડે. સો દેટ ઇઝ લોકલ રિસ્પોન્સ, દેટ ઇઝ કોલ્ડ ધ ઇન્ફ્લેમેશન. નાઉ ઇન્ફ્લેમેશન કયા કયા કારણથી હોઈ શકે? ફિઝિકલ ઇન્જરી હોઈ શકે, કટ વાગ્યું, મિકેનિકલ ઇન્જરી હોઈ શકે, કેમિકલ ઇન્જરી હોઈ શકે, સ્ટ્રોંગ એસિડ, સ્ટ્રોંગ આલ્કલી ટચ થયું તો દેટ ઇઝ ઇન્ફ્લેમેશન ઇન અવર બોડી. રેડિયેશન થી થઈ શકે. ઓકે, એના સિવાય કોઈ ઇન્ફેક્શન થઈ શકે. બેક્ટેરિયા, વાયરસ, પેરાસાઇટ્સ આપણા બોડીમાં આવે તો આપણું બોડી જે રિસ્પોન્સ આપે એના પછી ઇન્ફ્લેમેશન. ઓકે, આપણા બોડીની ઇમ્યુન સિસ્ટમ, ઓટો ઇમ્યુન રિએક્શન હોઈ શકે. ઓકે, તો રીઝન ઘણા બધા હોઈ શકે. ધીઝ ઓલ આર ધ ઇટિયોલોજી. ઇન્ફેક્શન નો મીનિંગ એવું થયું કે તમારા બોડીમાં કોઈ ફોરેન માઇક્રોબ્સ આવ્યું, બેક્ટેરિયા, વાયરસ એ કોઈ આવ્યું અને તમારા બોડીને ઇલ ઇફેક્ટ કરી, આપણે કહે છે ઇન્ફેક્શન. ઇન્ફ્લેમેશન, ઇન્ફ્લેમેશન આમાંથી કોઈ પણ કારણમાંથી હોઈ શકે. ફિઝિકલ ઇન્જરી થઈ હોય તો પણ ઇન્ફ્લેમેશન હોઈ શકે, કેમિકલ ઇન્જરી થઈ તો પણ ઇન્ફ્લેમેશન હોઈ શકે, રેડિયેશન ઇન્જરી થઈ તો પણ ઇન્ફ્લેમેશન હોઈ શકે, કોઈ પણ કારણથી ઇન્જરી હોઈ શકે, એનાથી ઘણો ઇન્ફ્લેમેશન હોઈ શકે. ધેટ મીન્સ કે તમારું જે ઇન્ફ્લેમેશન છે, ઇન્ફ્લેમેશન મે બી ઇન્ફેક્શિયસ ઓર ઇટ મે બી નોન ઇન્ફેક્શિયસ. બેક્ટેરિયા, વાયરસ થી પણ થઈ શકે અને બીજા કારણથી પણ ઇન્ફ્લેમેશન થઈ શકે. સો બેઝિકલી ટુ ડિફરન્ટ થિંગ, ઇન્ફ્લેમેશન એન્ડ ઇન્ફેક્શન. નાઉ વન અધર થિંગ, આપણે વર્ડ સાંભળ્યો છે આઈટીસ. કોઈ પણ વર્ડની પાછળ આઈટીસ લાગે દેટ મીન્સ ઇન્ફ્લેમેશન, નોટ ઇન્ફેક્શન. પેન્ક્રિયાટાઇટિસ નામ સાંભળ્યું હશે. સો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પેન્ક્રિયાટાઇટિસ? ઇન્ફ્લેમેશન ઓફ પેન્ક્રિયાઝ. ગેસ્ટ્રાઇટિસ નામ સાંભળ્યું છે. ઇન્ફ્લેમેશન ઓફ ગેસ્ટ ગ્લેન્ડ ઓર ઇન્ફ્લેમેશન ઓફ ધી સ્ટમક. એક બહુ કોમન વર્ડ તમે સાંભળ્યો હશે, જેથી કરીને કન્જક્ટિવાઇટિસ સાંભળ્યું છે બધાએ. આંખ આવે એને આપણે કહે છે કન્જક્ટિવાઇટિસ.
આંખ લાલ થઈ જાય, રોગ થાય ને એટલે કે કન્જક્ટિવાઇટિસ. વાય ધીસ કોલ્ડ ધ કન્જક્ટિવાઇટિસ? કન્જક્ટાઇવા, જે આઈ બોલ ની આગળ છે કન્જક્ટાઇવા, એનું ઇન્ફ્લેમેશન થાય ને એટલે કે છે કન્જક્ટિવાઇટિસ. સો રિમેમ્બર, આઈટીસ વર્ડ આવે એનો મીનિંગ ઇન્ફેક્શન ના થાય, પણ આઈટીસ મીનિંગ થાય ઇન્ફ્લેમેશન. ઇન્ફ્લેમેશન કોઈ પણ કારણથી હોય શકે. ઓકે, નાઉ લેટ્સ ટોક અબાઉટ ધી સાઇન્સ ઓફ ઇન્ફ્લેમેશન. આપણા બોડીમાં ઇન્ફ્લેમેશન થાય તો ઇન્ફ્લેમેશન ની કઈ કઈ સાઇન્સ હોય, આપણે આગળ જોઈ ગયા છે જનરલ પેથોલોજીમાં કે બેઝિકલી ધેર આર ફાઇવ સાઇન્સ ઓફ ઇન્ફ્લેમેશન, ફાઇવ કાર્ડિનલ સાઇન્સ, મેઇન સાઇન્સ ઓફ ઇન્ફ્લેમેશન. રેડનેસ, then swelling, heat, pain. okay, આ જે ચાર સાઇન છે, આપણે એક સાયન્ટિસ્ટ આપણે જેનું નામ છે સેન્સસ, એના પછી બીજો સાયન્ટિસ્ટ આવ્યો જેને પાંચમી સાઇન આપી ઇન્ફ્લેમેશન ની, જેને આપણે કહે છે લોસ ઓફ ફંક્શન. સો ધીસ ફોર આ ગેલન નામનું સાયન્ટિસ્ટ છે જેને આપેલી. સો ધીઝ આર ધી ફાઇવ સાઇન્સ ઓફ કાર્ડિયલ સાઇન્સ ઓફ ઇન્ફ્લેમેશન. રેડનેસ એને આપણે કહે છે રૂબોર, સ્વેલિંગ ને આપણે કહે છે ટ્યુમોર અથવા ટ્યુમર, હીટ ને આપણે કહીએ છીએ કેલોર, અને પેઇન ને કહીએ છીએ આપણે ડોલોર, ગ્રીક લેટિન વર્ડ છે આ બધા. અને લોસ ઓફ ફંક્શન કહે છે ફંક્શિયોલેસિયા લાઇસા. ઓકે, તમને લેટિન વર્ડ યાદ ના રાખે તો કશો વાંધો નહીં, આ ઇંગ્લિશ વર્ડ યાદ રહેતો પણ ઇનફ છે. રેડનેસ, સ્વેલિંગ, હીટ, પેઇન એન્ડ લોસ ઓફ ફંક્શન, ધીસ ફાઇવ આર ધી કાર્ડિનલ સાઇન્સ ઓફ ધ ઇન્ફ્લેમેશન. કોઈ પણ જગ્યાએ ઇન્ફ્લેમેશન થયું, એક એક્ઝામ્પલ આપીએ, બી સ્ટીન થયું હોય કોઈ પણ જગ્યાએ, મધમાખી કરડી, તમારામાંથી ઘણા લોકોને કરડી હશે, મધમાખી ધારો કે આ જગ્યા પર કરડી, રીસ પર કરડી, તો એ જગ્યા શું થાય, એકદમ સૂજી જાય, સ્વેલિંગ થઈ જાય, એકદમ રેડનેસ થઈ જાય, રેડનેસ આવી જાય, એટલો ભાગ ગરમ તમે ટચ કરો તો તમને લાગે ભાગ ગરમ થઈ ગયો છે, ઓબ્વિયસલી ત્યાં પેઇન થાય, અને બીકોઝ ઓફ ધેટ અહીંયા જે તમારું બોડી ફંક્શન કરતું હતું, ફંક્શન શું થયું, ઓછું થઈ જાય, ફંક્શન લોસ થઈ જાય. એન્ડ ધેર ધોઝ આર ધી ફાઇવ સાઇન્સ ઓફ ઇન્ફ્લેમેશન. મધમાખી ના કરડી હોય, ઇવન મચ્છર અથવા બીજું કોઈ પણ કીડી કરડી હોય, અથવા બીજું કોઈ પણ ઇન્સેપ્ટ કરડી હોય, તો પણ એ ભાગ સૂજી જાય, ગરમ થઈ જાય, લાલ થઈ જાય, એને આપણે કહે છે ઇન્ફ્લેમેશન. રાઈટ, સો ધીઝ આર ધી ફાઇવ કાર્ડિનલ સાઇન્સ ઓફ ઇન્ફ્લેમેશન. નાઉ લેટ્સ ટોક અબાઉટ ધી ટાઈપ્સ ઓફ ઇન્ફ્લેમેશન. ઇન્ફ્લેમેશન બેઝિકલી બે ટાઈપ છે. વન ઇઝ કોલ્ડ ધી એક્યુટ ઇન્ફ્લેમેશન, સેકન્ડ ઇઝ કોલ્ડ ધી ક્રોનિક ઇન્ફ્લેમેશન. નાઉ વોટ ઇઝ એક્યુટ ઇન્ફ્લેમેશન? એક્યુટ ઇન્ફ્લેમેશન એને કહીએ કે શોર્ટ ડ્યુરેશન માટે હોય, ઇટ ઇઝ ઓનલી ફોર શોર્ટ ડ્યુરેશન, લેસ ધેન ટુ વીક્સ. ડ્યુરેશન બહુ ઓછું હોય, લેસ ધેન ટુ વીક્સ હોય તો એને આપણે કહીએ છીએ એક્યુટ. રિસ્પોન્સ વિલ સ્ટાર્ટ અર્લી, રિસ્પોન્સ અર્લી રિસ્પોન્સ હોય, જલ્દી રિસ્પોન્સ આપે, અર્લી રિસ્પોન્સ, એન્ડ ઇવન ઇટ વિલ રિઝોલ્વ વેરી ક્વિકલી. શરૂ પણ જલ્દી થાય અને ખતમ પણ જલ્દી થઈ જાય, અને લાસ્ટલી ઇટ મીન લીડ ટુ હીલિંગ. ઇટ ઇઝ ફોલોડ બાય ધી હીલિંગ. ધીઝ આર કોલ્ડ ધી એક્યુટ ઇન્ફ્લેમેશન. ક્રોનિક ઇન્ફ્લેમેશન કેને કહેવાય? કે લોંગ ડ્યુરેશન માટે હોય. મોર ધેન ટુ વીક્સ. હવે એનો મીનિંગ એવો ના થયો કે 14 દિવસ ત્યાં સુધી એક્યુટ, ને પછી 15 દિવસ એટલે પરીક્ષણ થઈ ગયું. જસ્ટ સમજવા માટે છે, એક્યુટ મતલબ થોડાક ટાઈમ માટે શરૂ થયું અને ખતમ થઈ ગયું, પણ જો બહુ લાંબા સમય સુધી રાહ ચાલુ રહે એને આપણે કહે છે ક્રોનિક ઇન્ફ્લેમેશન. ઓકે, એમાં રિસ્પોન્સ કેવો આવે? ડિલેડ રિસ્પોન્સ, રિસ્પોન્સ તમારો ડિલે આવે. ઓકે, રિઝોલ્વ પણ બહુ લાંબા ટાઈમે થાય, લોંગ ડ્યુરેશન માટે થાય, અને હીલિંગ એટલું બધું જલ્દી થાય, પણ એમાં ગ્રેન્યુલેશન ટિશ્યુ ફોર્મેશન થાય.
ग्रेन्युलेशन टिश्यू फॉर्मेशन थाय। अल्टिमेटली व्हाट इज इन्फ्लेमेशन, तमारा बॉडीमां कोई इटियोलॉजी आवी, कोईए तमारा बॉडीना सेल के टिश्यूने डेमेज कर्युं, तमारो बॉडी रिस्पोन्स आपे छे, जेने आपणे कहीए छीए इन्फ्लेमेशन। अने इन्फ्लेमेशन बे टाइपना होय छे, एक्यूट इन्फ्लेमेशन अने क्रॉनिक इन्फ्लेमेशन। Now in the next lecture we will study acute inflammation in detail. Today we are ending this session, introduction to inflammation. No, next session mein acute inflammation aapke detail mein jaishu. Till then bye and take care. Thank you.